પ્રોફેશનલ ફિઝિયોથેરાપિસ્ટ છું. લગભગ 8-9 વર્ષના એક્સપિરિયન્સ પછી મને વિચાર આવ્યો કે મારે કેનેડા કે ઓસ્ટ્રેલિયા કોઈ કન્ટ્રીમાં માઇગ્રેટ થવું છે. પણ આટલા બધા ગેપ પછી કોઈ જગ્યાએ પીઆર કે એના કોઈ ચાન્સીસ હતા નહીં. એટલે ફાઇનલી પછી સ્ટુડન્ટ વિઝા પર મેં વિચાર કર્યો કે સ્ટુડન્ટ વિઝા પર મારું જો પ્રોફાઇલ સેટ થતી હોય, જઈ શકાતું હોય તો હું જોઉં. પણ હું જેને બી મેં અપ્રોચ કર્યો બધાએ મને સેમ વસ્તુ કીધી કે આટલા મોટા ગેપ પછી તો પોસિબલ છે જ નહીં સ્ટુડન્ટ વિઝા ઉપર તમારું ત્યાં જવું. પછી મને એક રેફરન્સ મળ્યો દર્શનભાઈનો, એમની કન્સલ્ટન્સી એજન્સીનો. મેં એમને બી મારો કેસ ડિસ્કસ કર્યો કે મારા કેસમાં રીતનું છે, આટલો વર્ષનો એક્સપિરિયન્સ છે. એમને બી મને જેન્યુઅનલી એ જ કીધું કે અઘરું છે, પણ એમણે જેન્યુઅનલી પ્રયત્ન કર્યો, એમણે મારો કેસ હાથમાં લીધો અને પ્રોપર ગાઈડન્સ સાથે એમણે મને પૂરી પ્રોસેસમાં હેલ્પ કરી. અને વચ્ચે વચ્ચે હું ઇમ્પેશન્ટ બી થઈ ગયો હતો ઘણો કે ક્યારે થશે, કે ટાઈમ મારો એવો ચાલી રહ્યો હતો કે બહુ 10 વર્ષનો સ્ટ્રગલ મારું ચાલતું હતું અને એમાં એવું હતું કે આ સ્ટ્રગલ ક્યારે પતશે. તો વચ્ચે વચ્ચે ઇમ્પેશન્ટ બી થઈ ગયો હતો, તેમાં બી દર્શનભાઈ એક સારી હિંમત આપી કે ના થઈ જશે, એટલે ભગવાનના ભરોસે થઈ ગયો એમની દયાથી. કેનેડાના વિઝા મારા અપ્રૂવ થઈ ગયા છે, સ્ટુડન્ટ વિઝા વિથ 9 યર્સ ઓફ એજ્યુકેશન ગેપ. લગભગ 28 દિવસના ડ્યુરેશનમાં તો વિઝા પ્રોસેસ બી કમ્પ્લીટ થઈ ગઈ, વિઝા બી પણ ગયા. લગભગ 18 ઓગસ્ટે હું જવાની તૈયારી કરી રહ્યો છું. થેન્ક્સ ટુ દર્શનભાઈ, થેન્ક્સ ટુ ધીસ કન્સલ્ટન્સી.